24 કલાક પર કોરોના વાયરસની સૌથી મોટી ખબર, માસ્ક પહેરો તો પણ કોરોના વાયરસનો લાગે છે ચેપ. માસ્ક પહેર્યું હોય તો પણ શરીરમાં ઘૂસી શકે છે કોરોના. કોરોના વાયરસથી કઈ રીતે બચવું તે સૌથી મોટો સવાલ છે. જી 24 કલાક પર અત્યાર સુધીની આ સૌથી મોટી ખબર. કોવિડ-19 અંગે થયેલા સર્વેમાં આ સૌથી મોટો ખુલાસો થયો છે. સાયપ્રસની યુનિવર્સિટી ઓફ નિકોસિયાના વૈજ્ઞાનિકોનો આ સર્વે છે અને વૈજ્ઞાનિકોના સર્વેમાં સૌથી ચોંકાવનારી વિગતો સામે આવી છે. कोरोना अंगेना सर्वे में आ सौथी मोटी चेतवनी आपवामां आवी छे. कोरोना वायरसना खुलासाए वधारी दुनियानी चिंता. सर्वे प्रमाणे मास्क पहेर्यो होवा छतां पण कोरोना थई शके छे. घणीवार मास्कनी अंदर पण घुसी शके छे कोरोना वायरस. वैज्ञानिक द्रिमिसी डिकाकिसे कह्युं छे कि मास्क માત્ર માસ્કથી નહીં ચાલે, 3 ફૂટ દૂર હોવા છતાં કોરોના શરીરમાં પ્રવેશી શકે છે. દુનિયાભરમાં લોકો કોરોનાથી બચવા પ્રયાસો કરી રહ્યા છે. માસ્ક અને ફેસ શિલ્ડ પહેરવા પણ જોર અપાઈ રહ્યું છે. કોઈ દર્દીને ખાંસી આવે તો પણ માસ્ક અસરગ્રસ્ત નહીં રહે. સર્વેમાં ખુલાસો થયો છે, કોઈને ખાંસી આવે તો પણ માસ્કનો કોઈ મતલબ નહીં રહે. કોરોનાના દર્દીને સતત ખાંસી આવે તો દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. માસ્ક કોરોના વાયરસને રોકી શકે પણ દૂર રહો. દર્દીની નજીક હોય તો માસ્ક પણ અસરગ્રસ્ત નહીં. માસ્ક પહેર્યું હોવા છતાં પણ 6 ફૂટનું અંતર રાખવાની સલાહ આપવામાં આવી છે. કોરોનાને નાથવા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ખૂબ જ જરૂરી છે. ઝી 24 કલાક પર કોરોના વાયરસની સૌથી મોટી ખબર. માસ્ક પહેરો તો પણ કોરોના વાયરસનો ચેપ લાગી શકે છે. તો કોરોના વાયરસને લઈને આજે ખબર સામે આવી છે, ચિંતા ઉપજાવે તેવી ખબર છે. કારણ કે સતત એવું કહેવામાં આવ્યું છે કે માસ્ક પહેરો તેનાથી કોરોના વાયરસ નહીં થાય. પરંતુ હવે જે સર્વે કરવામાં આવ્યો છે તેમાં જે હકીકત સામે આવી છે, માસ્ક પહેર્યું હશે તો પણ કોરોના વાયરસ થઈ શકે છે. તો માસ્ક કોરોના વાયરસને રોકી નહીં શકે. ઝી 24 કલાક પર કોરોના વાયરસને લઈને આ સૌથી મોટી ખબર તમારા માટે. માસ્ક પહેરો છો તો પણ કોરોના વાયરસનો ચેપ તો તમને લાગશે જ. માસ્ક પહેર્યું હોય તો પણ શરીરમાં કોરોના વાયરસ ઘૂસી શકે છે. અને આ સર્વેમાં એક દાવો કરવામાં આવ્યો છે, કોરોના વાયરસથી કઈ રીતે બચવું તે સૌથી મોટો સવાલ છે. તો ઝી 24 કલાક પર અત્યાર સુધીની આ સૌથી મોટી ખબર. અત્યાર સુધી લોકો કોરોના વાયરસથી બચવા માટે જ્યારે પણ બહાર નીકળે, ખુલ્લામાં જાય ત્યારે લોકો માસ્કનો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે કોરોના વાયરસને માસ્ક પણ નહીં રોકી શકે. સાયપ્રસની યુનિવર્સિટી ઓફ નિકોસિયાના વૈજ્ઞાનિકોએ આ સર્વે કર્યો છે અને સર્વેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. કોરોના અંગેના સર્વેમાં આ સૌથી મોટી ચેતવણી લોકોને આપવામાં આવી છે. તમે જ્યારે બહાર જાઓ ત્યારે માસ્કનો ઉપયોગ કરો, મોઢા પર રૂમાલ રાખો તેવું સતત કહેવામાં આવ્યું હતું. પરંતુ હવે જો તમે બહાર જશો અને માસ્ક પહેરશો તો પણ તમે કોરોનાને તમારી પાસે આવતા નહીં રોકી શકો. ઘણીવાર માસ્કની અંદર પણ કોરોના વાયરસ ઘૂસી શકે છે. માત્ર માસ્ક નહીં ચાલે, વૈજ્ઞાનિક દિમિત્રી ડિકાસિસનું આ કહેવું. 3 ફૂટ દૂર હોવા છતાં કોરોના શરીરમાં પ્રવેશી શકે છે. આ સર્વે કહી રહ્યો છે દુનિયાભરમાં લોકો કોરોનાથી બચવા માટે પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે વધુ એક ચિંતા આપનારી આ ખબર માત્ર તમારા માટે. જે સર્વે વૈજ્ઞાનિકોએ કર્યો છે તેમાં બહાર આવ્યું છે, માસ્ક અને ફેસ શિલ્ડ પહેરવા પણ જોર અપાઈ રહ્યું છે. કોઈ દર્દીને ખાંસી આવે તો માસ્ક તેના માટે અસરકારક નહીં રહે. જો તમે દર્દીની જોડે હશો તો તમને પણ તેનો ચેપ લાગી શકે છે. કોઈને ખાંસી આવે તો માસ્કનો કોઈ પણ મતલબ નહીં રહે. કોરોનાના દર્દીને સતત ખાંસી આવે તો દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. માસ્ક કોરોના વાયરસને રોકી નહીં શકે. તો કોરોના વાયરસથી બચવા માટે થઈને તમારે લોકોથી દૂર રહેવાની, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની સતત સલાહ આપવામાં આવી છે. સાથે સાથે માસ્કનો ઉપયોગ તમે ક્યાંય પણ બહાર જાઓ તો તે પણ કરવાની સલાહ આપી છે. પરંતુ વૈજ્ઞાનિકોએ જે સર્વે કર્યો છે તેમાં ચોંકાવનારી બાબતો સામે આવી છે. એક તરફ ચિંતા ઉપજાવનારી વાતો પણ છે. કારણ કે જો તમે માસ્ક પહેર્યું હશે તો પણ તમને કોરોના વાયરસનો ચેપ તો લાગી જ શકે છે. તમે કોરોના વાયરસના સંક્રમિત બની શકો છો. અને આ વૈજ્ઞાનિકોએ આ સર્વે કર્યો છે. તો આજ અંગે ચર્ચા કરવા માટે અમારી સાથે ફૂનલાઈન પર જોડાઈ ગયા છે જાણીતા ડોક્ટર ચેતન ત્રિવેદી. ચેતનભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં. વૈજ્ઞાનિકો તરફથી જે સર્વે કરવામાં આવ્યો છે અને તેમાં સતત એવું કહેવામાં આવી રહ્યું છે, લોકોમાં ચિંતા પણ વધી છે,
आज एक खबर सामे आवी छे तेनाथी के मास्क पहेरशो तो पण कोरोना वायरस ने तमारी पासे आवता तमे अटकावी नहीं शको, शुं छे तेनी हकीकत, शुं आवुं बनी शके खरुं? એટલે પહેલી વસ્તુ જે દીક્ષિતાબેન એ છે કે આજે આપણે ખબર બતાવીએ છીએ કે માસ્ક પહેરો તો પણ તમને કોરોના થઈ શકે છે. ધેટ ડઝન્ટ મીન કે તમે માસ્ક પહેરવાના બંધ કરી દો. સૌથી મોટી વસ્તુ, એક વસ્તુ આ સમાચારનો એનો મીનિંગ નીકળે છે કે તમે માસ્ક પહેરશો એટલે તમને કોરોના વાયરસ નહીં થાય એવું નથી. સૌથી મોટો ખુલાસો આ કરવો પડે. માસ્ક કેટલા પ્રકારના, સૌથી પહેલા આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ. માસ્ક સાદા માસ્ક એટલે આપણે જે કપડાના માસ્ક હોય છે, બીજા માસ્ક આવે છે જે સર્જિકલ માસ્ક હોય છે જે ટ્રિપલ લેયર માસ્ક કહેવાય, અને ત્રીજા કે જે આપણે રેસ્પિરેટર ટૂંકમાં N95 લોકો જે ડોક્ટરો બધા પહેરતા હોય છે એ N95 માસ્ક, એને રેસ્પિરેટર કહેવાય. એટલે માસ્કમાં સર્જિકલ માસ્ક અને કપડાના માસ્ક હોય છે. હવે સાદું સીધું ગણિત છે કે આ વાયરસ છે એ બહુ જ સૂક્ષ્મ છે, બરાબર, કોરોના વાયરસ. હવે N95 માસ્ક જે રેસ્પિરેટર આપણે ડોક્ટરો પહેરતા હોય છે, આખી ને આખી PPE કીટ પહેરતા હોય છે, છતાં પણ ડોક્ટરોને પણ આ ઇન્ફેક્શન લાગે છે. એટલે એવું નથી કે PPE કીટ પહેરી અથવા N95 રેસ્પિરેટર પહેર્યું એટલે તમને ન જ થાય. કારણ કે એ વસ્તુ ઇફેક્ટિવ હોય છે, પણ આપણે એનો વપરાશ કેવી રીતે કરીએ છીએ એ વધારે અગત્યનું છે. સપોઝ આપણે એક સર્જિકલ માસ્કની વાત કરીએ, સર્જિકલ માસ્ક એ 6 થી 8 કલાક આપણે પહેરી શકીએ અને પછી એને કાઢી નાખવું પડે. હવે અને કપડાનું માસ્ક છે તમે પહેરો છો એ માત્ર કપડાનું આવરણ છે, એનાથી વાયરસ ના રોકાય. પણ મોટા મોટા જે ધારો કોઈ કાંસી ખાય અને મોટા ગરફા અથવા મોટા એરોસોલ પાર્ટિકલ અથવા મોટા જે કણો નીકળે એ ડ્રોપલેટ તમને સીધા તમારા મોઢામાં આવતા અટકી શકે છે. એટલે પહેલી વસ્તુ એ છે કે તમે સર્જિકલ માસ્ક પહેરો તો એ તમે બદલો, તમે 6-8 કલાકે ફેંકી દેવા પડે, નવા પહેરવા પડે જે ડિસ્પોઝેબલ છે. કપડાવાળા માસ્ક પહેરો તો એ તમને માત્ર પ્રોટેક્શન આપે છે. અને બીજી વસ્તુ ખાસ, માસ્કનો ફાયદો એ છે કે તમને યાદ કરાવે છે કે તમારે વારે વારે મોઢા પર નથી અડવાનું. પણ એની જગ્યાએ અત્યારે આપણે લોકો શું કરી રહ્યા છીએ કે માસ્કને વારે વારે એડજસ્ટ કરીએ છીએ. દિવસમાં કદાચ આપણે 50 વાર અડતા હોય એની જગ્યાએ 100 વાર માસ્કને અડીએ છીએ, એટલે મોઢાને નાકને સ્પર્શ નહીં કરવો એની જગ્યાએ વધારે કરીએ છીએ. ખાસ તમે જોયું હશે તો કોઈની જોડે વાત કરતી વખતે લોકો વાત માસ્ક નીચે કરી દે છે. હવે આનો કોઈ મતલબ નથી. તમે જ્યારે માસ્ક પહેરો છો તો સતત પહેરી રાખવું જોઈએ, એને ઉતારવું ન જોઈએ. ઘણા લોકોને મેં જોયા છે જે લોકો ખાંસી આવે કે છીંક આવે તો માસ્કને નીચું કરીને ખાંસી ખાય છે, તો મતલબ શું રહ્યો માસ્કનો? અમારી વાત કરીએ તો અમે ડોક્ટરો કન્સલ્ટિંગ રૂમમાં બેઠા છીએ, પેશન્ટ બહારથી માસ્ક પહેરીને આવશે સગાવાળા અને અંદર આવીને માસ્ક કાઢી નાખશે. ધેટ ડઝન્ટ મીન ધેટ મીન્સ કે એ તમે ઇન્ફેક્શન આપી જ શકો છો. ટૂંકમાં માસ્કનો વપરાશ કેવી રીતે કરો છો એ બહુ જ જરૂરી છે. બીજી વસ્તુ, લોકોને એવું છે કે વાલવાળા માસ્ક આ પહેરે છે. હવે વાલવાળા માસ્ક શું છે કે જે આપણે શ્વાસ લઈએ છીએ એ માસ્કમાં થઈને ફિલ્ટર થઈને અંદર એર જાય, પણ વાલ હોય એ એક્ઝેલેશન મતલબ આપણે જે બહાર શ્વાસ કાઢીએ એ વાલ થ્રુ બહાર નીકળતો હોય. દેટ મીન્સ કે અગર કોઈ ઇન્ફેક્શન છે કોઈ વ્યક્તિને, કોરોના છે, અને એ વાલવાળો માસ્ક પહેરે છે તો શું થશે, એને ચોખ્ખી હવા જશે પણ એ જે હવા બહાર કાઢશે જેમાં જંતુ હોય છે એ બહાર નીકળશે, એટલે સામેવાળાને થવાની શક્યતા રહેશે. એટલે આ વસ્તુ બહુ જ જાણવાની જરૂર છે. માસ્ક વાપરો, પણ માસ્કનો વપરાશ કેવી રીતે કરવો એ બહુ જ અગત્યનું છે. અને મોટાભાગે આપણે એવું માનીએ છીએ કે N95 માસ્ક પહેરીએ તો પણ આપણને ના થાય. N95 માસ્ક પહેરો એનો મતલબ શું? વોટ ઇઝ N95? N95 એટલે 0.3 માઇક્રોનથી નાના એવા મોટા જે જંતુ જે સૂક્ષ્મ જીવાણુઓ છે એનામાંથી 95% જેટલા જીવાણુઓ તમે બહાર પ્રોટેક્ટ કરી શકો, ફિલ્ટર કરી શકો. દેટ મીન્સ 100% પ્રોટેક્શન તો એનાથી પણ નથી મળતું. બીજી વસ્તુ કે રેસ્પિરેટર માસ્ક પહેરીએ છે એ એકદમ ફિટ હોય છે. તમે જુઓ ડોક્ટરો જે પહેરે છે, ખરેખર 8 કલાકની ડ્યુટી પછી બહાર નીકળે તો આખા મોઢા પર એના તળ પડી જાય અથવા એનું મોઢું એટલું બધું એ સૂજી જાય, કારણ કે એટલો ટાઈટલી ફિટ થયો છે. અને જ્યારે આપણે કપડાના માસ્ક પહેરીએ અથવા સર્જિકલ માસ્ક પહેરીએ છીએ જેમાં આજુબાજુમાંથી હવા અંદર જાય છે, હવે હવા જાય છે દેટ મીન્સ કે કોરોના વાયરસ અથવા કોઈ પણ જીવાણુ અંદર જઈ રહ્યા છે. હા, એ મોટું મોટું પ્રોટેક્શન આપે છે. એટલે એવું માનવાને કોઈ જ કારણ નથી કે આપણે માસ્ક પહેર્યું એટલે સેફ થઈ ગયા, અને માસ્ક નહીં પહેરીએ તો પણ થશે તો માસ્ક નહીં પહેરવું એવું પણ નહીં માનવું છે. માસ્ક તમને ડેફિનેટલી મોટા મોટા જે ગરફાના જે હોય છે ડ્રોપલેટ એનથી પ્રોટેક્શન આપે છે. આ ઉપરાંત આપણે બહાર જઈએ છીએ તો લોકો પોલીસવાળાને બતાવવા માટે માસ્ક પહેરે છે. અરે ભાઈ, પોલીસવાળા માટે નથી, આપણા પોતાના માટે માસ્ક છે. એટલે આપણે એટલી સેન્સિટિવિટી કેળવવી જોઈએ કે માસ્ક એવી રીતે પહેરવા જોઈએ. બિલકુલ ડોક્ટર ચેતન, આ પરિસ્થિતિ એવી છે કે વધારાનું ધ્યાન હવે આપણે રાખવું પડશે, કારણ કે જે સર્વે આવ્યો છે તેમાં માસ્ક પહેરવા છતાં પણ જો તમને કોરોના લાગી શકતો હોય તો હવે લોકોએ વધારાની શું કાળજી રાખવાની રહેશે પોતાની જાતને કોરોનાથી બચાવવા માટે? હા, એટલે આમાં માસ્ક માટે એક સરસ મજાનો સર્વે પહેલા થયેલો છે કે જે માસ્ક પહેરવાને કારણે ઇન્ફ્લુએન્ઝા જ્યારે ફ્લૂ આવ્યો હતો તો ઓલમોસ્ટ જો સમાજમાં બધા જ માસ્ક પહેરે
તો શું થાય કે 75% જેટલા ચાન્સીસ ઓછા થઈ જાય, પણ ધેટ ડઝન્ટ મીન કે ટોટલી જતા રહે છે. મેઇન વસ્તુ એ છે કે સપોઝ બે વ્યક્તિ છે, એકને કોરોના થયેલો છે અને એકને નથી થયો. હવે સપોઝ જો કોરોના થયેલી વ્યક્તિ માસ્ક નથી પહેરતી અને સામેવાળો વ્યક્તિ જેને નથી થયો એ માસ્ક પહેરે છે, તો 75% ચાન્સીસ છે, 70% કે જે વ્યક્તિને નથી થયો એને ઇન્ફેક્શન થઈ શકે છે. જ્યારે એક વ્યક્તિ કે જેને કોરોના થયો છે એ પોતે માસ્ક પહેરશે અને સામેવાળો નહીં પહેરે તો ઓલમોસ્ટ 5% જેટલું એનું રિસ્ક થઈ જશે, મતલબ 70 માંથી 5% પર આવી જશે. હવે જો બંને જણાએ માસ્ક પહેરેલું હશે તો આ રિસ્ક 1.5% જેટલું રહેશે, 1.5%. દેટ મીન્સ કે કોરોના થયેલો છે એ અને જે વ્યક્તિને કોરોના નથી, બંને જણા માસ્ક પહેરશે તો બંનેમાંથી ઇન્ફેક્શન ટ્રાન્સમિટ થવાની શક્યતા બહુ ઓછી થઈ જશે. બીજી એક વસ્તુ છે, આપણે એવું માનીએ છીએ કે હવામાં જે કોરોના ફેલાય છે કેવી રીતે ફેલાય છે, સપોઝ આપણે બોલીએ છીએ, ઘણા લોકો તમે સમજો, તમને ખબર હશે કદાચ બોલે તો મોઢામાંથી અમુક કણો નીકળતા હોય છે, એ બોલવાથી પણ કોરોના વાયરસ બહાર જઈ શકે છે. એની સામે જો બાળક રડતું હોય અને બાળકને પોતાને ઇન્ફેક્શન હોય તો એ જોરથી તમે રડો અથવા બૂમો પાડો તો એટલા વધારે વાયરસ બહાર જઈ રહે છે. એટલે તમે જો બોલો છો એના કરતા રડવામાં વધારે વાયરસ જાય છે, એના કરતા વધારે કફ કરો તો, અને સૌથી વધારે વાયરસ સ્પ્રેડ થાય છે છીંકથી. તમે એક માણસ છીંક ખાય અને જો એને કોરોના થાય તો ઓલમોસ્ટ એ છીંકથી જંતુઓ એક એરમાં ઓલમોસ્ટ કહેવાય કે 3-4 મીટર સુધી દૂર જઈ શકે છે. એટલે આ બધી વસ્તુનું ધ્યાન રાખી અને આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જોઈએ, જે કમસે કમ કહેવાય કે 6 ફૂટનું ડિસ્ટન્સ રાખો અને માસ્ક પહેરો તો આમાંથી બચી શકાય. જી જી, આભાર ડોક્ટર આપનો. તો આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું બધું અપડેટ્સ માટે આપ જતા રહો ઝી 24 કલાક.